हेलो फ्रेंड्स, आज ना वीडियो लेक्चर में जरा सर्वनु हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 एनु चैप्टर नंबर 4 जे छे विचल सुरेख समीप एमनी अंदर आपणे लास्ट लेक्चर जे छे एमनी अंदर आपणे एक्सरसाइज 4.3 एनो पहेलो प्रश्न जे छे एमनी अंदर आपणे चार समीकरणो हेलो कोई आपे ए चार समीकरणोमांथी बे समीकरणो जे छे एनो मैं तुमने ग्राफ तुमने दोरी बताय અને બાકીના બે જે હતા એ મેં તમને હોમવર્કમાં આપેલા બરાબર હું આશા રાખું છું કે બે જે દોરવા તમને હોમવર્કમાં આપેલા હતા એ તમને આવડતા હશે આજે આપણે 4.3 એક્સરસાઇઝ જે છે એનાથી આગળ બીજો ત્રીજો એવા દાખલા આપણે આગળ જોવાનું તો ચાલો હવે આપણે જે છે એ 4.3 એનો બીજો પ્રશ્ન જે છે એની અંદર આપણે જોઈએ બિંદુ 2.14 માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણ આપો અને આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે તમે યાદ કરો કે આવું એક એક્ઝામ્પલ નંબર આઈ થિંક આપણે પાંચમો કે એમ જોઈએ છે કે જેની અંદર આપણને એક સમીકરણનો એક ઉકેલ આપેલો હતો અને એ ઉકેલ જે છે એ એના આધારે જ આપણને સમીકરણો લખતા કારણ કે સમીકરણ ઉપરથી જે છે એ આપણે ઉકેલ લખતા શીખી ગયા છે કે કોઈ સમીકરણ આપ્યો અને એમાંથી કોઈ તમે એને સૂત્રનો કર્તા બનાવો છો તેના આધારે તમને જેમ જેમ કિંમત મૂકતા જાવ તમને સામે બીજી કિંમત મળતી જાય છે એટલે ઉકેલો મળતા જાય છે પણ અહીંયા આગળ જે છે એ તમને લોકોને શું આપેલું છે તો કે આપેલ સમીકરણમાંથી એક ઉકેલ આપેલો છે મતલબ તમારે જે છે એ સામે શું કરવાનું છે તો કે સમીકરણ જે છે એ લખવાનું છે અહીંયા આગળ જે છે એ આમાં આ ઉકેલમાંથી સમીકરણ જે છે એ અસંખ્ય તમે લખી શકો એ લોકોએ તો આપણને ખાલી એટલું પૂછ્યું છે બે રેખાના ખાલી સમીકરણ લખો તમે તમારી રીતે આમાં ઘણા બધા સમીકરણ લખી શકો છો દાખલા તરીકે જો તો હું પ્રથમ એક સમીકરણ લખું છું કઈ રીતે તો કે ભાઈ x વત્તા y બરાબર 16 હવે તમે જો છો આ તમે કઈ રીતે લખું x વત્તા y બરાબર 16 આ સમીકરણ તમે કઈ રીતે મેં જો x દેખાય x અને y યામ ન રહે હવે x દેખાય જ્યાં મારે 2 રકમ છે અને y દેખાય જ્યાં મારે 14 રકમ 14 વત્તા 2 એટલે કેટલા આવી જશે 7x જો y એટલે તો શું છે મારું તો કે 14 છે બરાબર 7 અહીંયા આપણે લખ્યું x દેખાય તો 2 મૂકી શકું 14 અને 14 આવી જશે બંને બાજુ જે છે સમીકરણનું શું થશે હશે તો કે સમાધાન થતું હશે તો આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ત્રણ સમીકરણો મે લખ્યા છે અહીંયા આગળ આપણે પૂછ્યું છે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય છે તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે આવી બીજી અસંખ્ય રેખાઓ મેળવી શકાય કારણ કે તમે દરેક લોકો જાણો છો કે સમતલની અંદર જે છે એ કોઈ રેખા જે છે એના કોઈ ફિક્સ બે કે ત્રણ ઉકેલ નથી તમે એ સમીકરણની અંદર જેમ જેમ તમે કિંમત મૂકતા જાવ એમ તમને અસંખ્ય ઉકેલ મળે છે અને આમ પણ આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કીધી ત્યારે મેં તમને કીધું કે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એના અનંત ઉકેલ હોય છે એના કોઈ 1 2 3 4 કે 5 કે કોઈ ફિક્સ ઉકેલ હોતા નથી એમ અહીંયા આગળ જે છે આ એક ઉકેલ આપ્યો છે ઉકેલ આધારે તમને સમીકરણ પણ દે જે છે તમને કેટલા મળશે કે અસંખ્ય મળશે અહીંયા આગળ લખ્યું છે આવી બીજી કેટલી રેખાઓ મળશે આવી બીજી અસંખ્ય રેખાઓ મળી શકે છે તો કે શા માટે અહીંયા આગળ આપણે લખીએ કારણ કે સમતલમાં કોઈ એક રેખાના રેખાના સમીકરણમાં અનંત ઉકેલો હોય છે તેથી ઉકેલ પરથી અસંખ્ય રેખાના સમીકરણ મળી શકે આ રીતના જે છે જ્યારે તમને મેં ઉદાહરણ નંબર 5 કર્યો ત્યારે પણ તમને એની અંદર એક ઉકેલ આપેલો હતો અને તમને એમ કીધું
लीधो के आ ઉકેલ પરથી કોઈ રેખાનું સમીકરણ લખો છો ત્યારે મે પણ તમને લગતા શીખવાડ્યું તો આજે સ્વાધ્યાયની અંદર બીજો ડાઘ પાકો છે એ પણ તમને શીખવાડ્યું છે મતલબ હવે તમને દ્વિચલ સુરેખ સમીકરણના સમીકરણ પરથી ગ્રાફ દોરવાનો કે ગ્રાફ પરથી સમીકરણ બનાવવાનો કે ઉકેલ પરથી સમીકરણ લખવાનો કે એ તમામ વસ્તુ હવે તમને આવડતી હોવી જોઈએ છે કારણ કે આપણે દરેક વસ્તુ શીખી ગયા છે ગયા લેક્ચરની અંદર કોઈ એક સમીકરણ આપ્યું તો x + y = 4 તો ગ્રાફ આપણે દોર્યો તમને દોરવા આપ્યો તો x + y = 7 નો ગ્રાફ દોર્યો મતલબ સમીકરણ પરથી આપણે ગ્રાફ દોરતા મેં તમને શીખવ્યું પછી છેલ્લે એની કરેલા લેક્ચરમાં ઉદાહરણ નંબર 8 માં આપણે ગ્રાફ પરથી સમીકરણ ઓળખતા શીખવ્યું અને આજે આપણે અથવા આની કરેલા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 8 ઉકેલ પરથી આપણે સમીકરણ બનાવતા શીખવ્યું મતલબ તમને દરેક વસ્તુ ત્રણે ત્રણ આવડતી હોવી જોઈએ ચાલો એની પછી આપણે ત્રીજો દાખલો જોઈએ તો એની અંદર આપણે એમ કીધું છે કે જો બિંદુ 3, 4 એ સમીકરણ તમને અહીંયા આપણે આપી દીધું છે કે y3y = ax + 7 ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો તમે જોઈ શકો છો કે કોઈ પણ રેખા આપણે સમતલની અંદર દોરીએ છીએ તો એ રેખા પરનું આવેલું તમામ બિંદુ જે છે એ સમીકરણનો ઉકેલનું સમાધાન કરતું છે તમે સારી રીતે સમજી શકો છો અહીંયા આપણે જો તમે એક ગ્રાફ દોરો છો આ રીતના કે આ ગ્રાફની અંદર આ રેખા મે દોરી છે આ રેખા પર આવેલા તમામ બિંદુ કદાચ અસંખ્ય બિંદુ વાળી અંદર હોય તો એ અસંખ્ય બિંદુઓ જે છે એ આપણું સમીકરણ કયો હોય x + y = તો એની અંદર ઉકેલ મૂકો તમે આની અંદર તો એ સમાધાન કરતું હશે એમ અહીંયા આગળ જે છે એ આ બિંદુ જે છે તે આ સમીક આ રેખા જે છે એની પરનું છે મતલબ એનો ઉકેલ કરતું હશે તો અહીંયા આગળ આપણે જે માપું છે કે 3y = ax + 7 એમાં તમે જોઈ શકો છો કે સમીકરણનું જો સમાધાન કરતો હોય તો આપણે પણ ચેક કરી લઈએ છીએ કે ડાઘરો જો પ્રાઈ જશે કારણ કે x દેખાય ત્યાં આપણે કેટલા લખવાનું છે 3 અને y દેખાય ત્યાં આપણે કેટલા લખવાનું છે તો કે 4 આને જે છે સમીકરણ નંબર 1 કહી દઉં समीकरण नंबर 1 समीकरण 1 में x = 3 और y = 4 तो y = 4 में x = 3 मूको तो 3y = ax + 7 3 y देखा है यहां पे 4 लिखिए बत्ता a x देखा है 3 लिखिए बत्ता 7 4 3 12 = 3 a + 7 આ વત્તા 7 જે છે એ બરાબરની ડાબી બાજુ આવશે એટલે કેવા થઈ જશે તો કે -7 = 3 12 માંથી 7 જશે એટલે કેટલા બનશે 5 = 3 આપણે a ને સૂત્ર આપણે a જોઈએ છે જવાબ કેટલો આવશે તમારે 5 ના છેદમાં તો જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને આવો દાખલો પૂછે કે કોઈ એક ઉકેલ આપી દે તો શું કે કે ભાઈ આ ઉકેલ જે છે એ આ સમીકરણનું શું કરે છે તો કે સમાધાન કરે છે તો ખાસ યાદ રાખજો કે ત્યારે જે છે એ બિંદુ જે છે એ એની કિંમત તમારે કોઈ પણ સમીકરણ અંદર મૂકી દેવો એટલે તમારે એની કિંમત તમને મળી જશે તો આવી રીતે તમારે ઘણા બધા દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જેની અંદર તમને એક ઉકેલ એ લોકો આપી અને કોઈ એક સમીકરણ ના આલેખ પરનું એક બિંદુ આલેખ પર ત્યારે જ એ બિંદુ અથવા એ ગ્રાફ અથવા એ રેખા પર ત્યારે જ એ બિંદુ આવેલું હોય કે એ બિંદુ જે છે એ આપેલા સમીકરણનું શું કરતું છે સમાધાન કરતું છે સમાધાન મતલબ એ કિંમત એની અંદર મૂકો એટલે ડાબી અને જમણી બાજુ નક્કી આવી જતું છે તો આપણે બસ એ જ કર્યું કે 3y = ax + 7 જે છે એનું જે x અને y દેખાય છે ત્યાં આગળ આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકી દીધી છે એટલે આપણને a ની કિંમત મળી કે a = 5 ના છેદમાં 3 ચાલો એની પછીનો ચોથો દાખલો છે હવે જે મે બધા દાખલાઓ શરૂ થાય છે એ તમામ દાખલાઓ જે છે એ આપણે સમીકરણ જે છે એની અંદર શું છે કે જાતે બનાવવાનું છે સમીકરણ આપણને આપ્યા છે ખૂબ સહેલા દાખલા છે સમીકરણ બનાવતા હવે આપણે શીખવાનું છે કારણ કે એ જ વસ્તુ આપણે 10મા ધોરણમાં પાછી આવવાની છે કે તમારે એક રકમ તમને 4 થી 5 લીટીની આવી રીતે આપી છે એ 4 થી 5 લીટીની રકમ ઉપરથી તમારે x અને y ધારવાના અને ધારી પછી કોઈ એક વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું એના ઉકેલ મેળવવાના અને એને આપણે તમારે ગ્રાફ પર નિર્દેશ કરવાનો છે અહીંયા આગળ આપણે બધું રકમ ની અંદર કહી દે છે શું કરવાનું છે એકવાર રકમને ખાલી સમજી લો એટલે તમને ખ્યાલ આવે કે એની અંદર આપણને શું શું વસ્તુ જે છે એ લોકો એ પૂછી છે અહીંયા આગળ આપણે કીધેલું છે કે એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે ટેક્સી કેતા રિક્ષા છે બરાબર એની અંદર જે કે ભાડું ચાલે છે એ કઈ રીતના છે કોઈ પણ શહેરની અંદર નિયમ જ એવો છે કે રિક્ષા વાળો જે છે એ આ રીતના ભાડું લે છે
પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા લે છે દાખલા તરીકે તમારે 10 કિલોમીટરની મુસાફરી કરવી છે તો એ પહેલો કિલોમીટર આલશે પહેલો 1 કિલોમીટર તમે અંતર કાપશો તો એને 8 રૂપિયા લેશે વાતને સમજજો પૂરી કે પ્રથમ કિલોમીટર માટે ભાડું જે છે એ 8 રૂપિયા લે છે ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું જે છે એ કેટલું લે છે તો કે 5 રૂપિયા પ્રતિ કિલોમીટર લે છે એની પછી જે છે એ દરેક માટે ભાડું જે છે એ કેટલું લે છે તો કે 5 રૂપિયા પ્રતિ કિલોમીટર એટલે કે અહીંયા આપણે જે છે એ આપણે રકમની અંદર કીધું કે પ્રથમ કિલોમીટર માટે ભાડું તો કે 8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું તો કે 5 કાપેલા અંતરને x કિલોમીટર અને કુલ ભાડું ને y લઈએ તો માહિતી માટે દ્વિચલ સુલેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો અહીંયા આગળ જે છે એવું ધારી લો કે ભાઈ ધારો કે રિક્ષા ચાલક કાપેલું કુલ અંતર x અને y આપણે રકમની અંદર જ કહી દીધું છે એ પ્રમાણે હું બેઠો ત્યાંથી લખી જે છે અહીંયા આગળ લખું છું ધારો કે કાપેલ કુલ અંતર x કિલોમીટર અને કુલ ભાડું y કિલોમીટર જે છે એને મેં x તરીકે દર્શાવ્યું છે અને કુલ ભાડું આપણે કોઈને રિક્ષાને પણ ભાડું દેવાનું તો એ હંમેશા રૂપિયામાં દેતા છે એટલે આપણે એને જે છે શું લખ્યું છે તો કે y હવે પ્રથમ કિલોમીટર માટે 8 રૂપિયા ભાડું લે છે એટલે પ્રથમ કિલોમીટર એટલે આપણો x છે પણ એ તો કુલ અંતર છે આપણો શું છે ખાસ યાદ રાખજો આપણે જે x દેલો છે એ શું છે તો કે કુલ અંતર છે તો કુલ અંતર આપણો x છે એટલે પ્રથમ કિલોમીટર માટે ભાડું જે છે એ આપણો કદાચ એ લોકો 8 રૂપિયા લે છે વત્તા મારે એને કુલ ભાડું 2 રૂપિયા દેવાનું છે y ભાડું જે છે એને મારે કુલ રૂપિયા દેવાનું છે હવે પ્રથમ કિલોમીટર હું રિક્ષામાં બેઠો એટલે 1 કિલોમીટર નું મારું અંતર કાપી લીધું છે વાતને આખી સમજજો દાખલા તરીકે મારે અહીંથી લઈ અને અહીંયા સુધી જવું છે એટલે મારું x કિલોમીટર છે x થી માપવું છે તો કે કુલ અંતર છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી જવું છે દાખલા તરીકે આને a પોઈન્ટ લો અને b પોઈન્ટ અહીંયા આગળથી ચાલો અહીંયા આગળ મેં 1 કિલોમીટર નું અંતર કાપી નાખ્યું છે અહીંયા આગળ આપણે c લીધું અહીંયા કેટલા સુધી 8 રૂપિયા મારા કટ થઈ ગયા a થી c સુધી નું અંતર કાપી નાખ્યું એટલે મારા 8 રૂપિયા એટલે મારે મારે દઈ દેવો હવે પછી જે કાંઈ મારો રિક્ષા ચાલક મારો અંતર કાપશે એટલે કે c થી લઈ અને b સુધી એ મારું જે છે એ આ x માંથી શું થઈ જશે તો કે બાદ થઈ જશે સપોઝ આ જે છે એ અટકો તમે વિચારો આ 20 હોય એટલું a થી b સુધી નું અંતર 20 હોય અહીંયા આગળ મેં પહેલું એક આ એક કાપી નાખ્યું આ કેટલું હશે તો કે 19 19 થયો કે 20 માઈનસ કે એ જ રીતના મેં લખ્યું x માઈનસ કે જેમ તમને જેમ અહીંયા આગળ પૈસા અંતરમાં ખબર પડી ગઈ કે આ a અને b આ a અને b સુધીનું મારો કુલ અંતર જે છે તે 20 કિલોમીટર છે સમજો a અને b એનું કુલ અંતર જે છે મારું 20 કિલોમીટર છે હવે 1 કિલોમીટર એટલે હું એટલું કાપી નાખું છું c સુધીનું અંતર 1 કિલોમીટર મારું કપાઈ ગયો કેટલું વધ્યું છે તરત તમને શું છે 19 તો e કેમ 19 એમાં તો કે કુલ અંતર હતું તમારું 20 એમાંથી તમે એક બાદ તમને કહો તો તમને 19 જવાબ મળે એટલે કે 20 માઈનસ 1 સેમ વસ્તુ અહીંયા આવે છે કે a અને b ઈ મારું કુલ અંતર જે છે કેટલું છે તો કે x જો મેં રકમ ની અંદર ધાર્યું તો મારું કુલ અંતર છે x પ્રથમ કિલોમીટર એટલે મેં 1 કિલોમીટર એ કાપી નાખ્યું c બિંદુ એટલે મેં 8 રૂપિયા આપી દીધા છે હવે મારે કેટલું અંતર કાપવાનું છે તો કે x માઈનસ a આ વસ્તુ જે આવી કે ઈ સમજાવવા આ ઉદાહરણ આપો જેમ તમારે 19 જવાબ તમને આવ્યો એ કઈ રીતે આવ્યો કે 20 પછી 1 ઘણીવાર આ દ્વિચલ સુલેખ સમીકરણના દાખલા ઉંમર આધારિત હોય છે તો એમાં અને ચલ ધારવાનો બેમાં બહુ ફેર પડી જાય છે કારણ કે રીઅલ લાઈફ સાથે કનેક્ટ કરો તો ઘણીવાર સમજાય છે અહીંયા આગળ જે છે તમને કુલ અંતર આપી દીધું છે x 5 હવે જે આ c થી લઈ અને b સુધી મારું અંતર કપાશે અને કેટલા રૂપિયા છે 5 રૂપિયા રહેશે જોઈ કે ત્યાર બાદના દરેક કિલોમીટર માટે ભાડું જે છે કેટલા રૂપિયા છે તો કે 5 ત્યાર બાદના એટલે x 1 કેટલા રૂપિયા રહેશે તો કે ભાડું 5 આ સમીકરણ પ્રથમ કિલોમીટર માટે મેં 8 રૂપિયા આપ્યા પછી આ કિલોમીટર માટે તો કે 5 રૂપિયા આપ્યા અને y થી મારું શું છે તો કે કુલ ભાડું જે છે શું છે તો કે 2 આ જે છે એ આપણો એક પ્રકારનું દ્વિચલ સુલેખ સમીકરણ બની ગયું છે
હવે આ સમીકરણને જે છે તે આપણે ઉકેલવાનું છે અને એના આધારે આપણે જે છે એ આપણે ગ્રાફ દોરવાનો છે. એટલે અહીંયા આપણે જે છે એ 8 + 5 (x - 1) = y. ચાલો અહીંયા આપણે જે છે 8 + 5x - 5 = y. ચાલો 5x 8 માંથી 5 જશે એટલે -3 = y. આવું મને એક સમીકરણ મળ્યું અને એ સમીકરણ તમે જોઈ શકો છો કે મને એ કોઈ સૂત્રનો કર્તા બનાવીને તરત મળી ગયું છે. અહીંયા આપણે જે છે એ હું x ની કિંમત અલગ અલગ લઉં કે y ની કિંમત અલગ અલગ લઉં તો મને જે છે એ શું મળશે કે એના જવાબ મળતો થશે. અહીંયા આપણે જે છે એ સમીકરણ અને તે જે છે સમીકરણ 1 માં x = 1 તો 5x - 3 = y. સમીકરણ 1 માં x = 2 5x - 3 = y. 5x - 2 - 3 = 5. 5 × 10 - 3 = y. તો y ની કિંમત કેટલી આવી? 7. બીજો ઉકેલ એ આવશે 2.7. ચાલો ત્રીજો ઉકેલ લઈએ. સમીકરણ 1 માં x = 3 5x - ચાલો 3 ને આપણે -1 મૂકીએ. 5x - 3 = y. 5 - 1 + 1 મૂકી રહ્યા ચરણ આપણે ઉપર પહેલો ઉપર છે પ્લસ 1 ને 1, 2, 3 મૂકી -3 = 5 3 ઉકેલો રહ્યો છે તમે કહેશો કે સાહેબ તમે તો એક સમયે એવું કહેતા હતા કે ગમે એ ડિસિઝન સુરેક્ષ સમીકરણ હોય એનો ગ્રાફ દોરો તો ઓછામાં ઓછા 4 તો લેવાના હવે આ 3 ની કેમ તમે પાછા વાત કરો છો તો 3 ની એટલા માટે વાત કરો છો કે તમે જોઈ શકો છો કે આપણે ખાલી x ની નાની અંતિમ કિંમત 3 દીધી તો y નો જવાબ આવ્યો આપણે 12. હવે કદાચ જો હું આગળ જતા કિંમત લેતો જઈશ તો એમ હંમેશા ગ્રાફ જે છે એ મોટો મોટો થશે. તો આપણે તો આ ગ્રાફ ને હંમેશા નાના દોરવાની ટ્રાય કરીએ છીએ, મોટો દોરવાનો છે ને આપણે. એટલા માટે જે છે એ હવે પછી આપણે જે કઈ દાખલાઓ ગણીએ છીએ 4 થી શરૂઆત કરીને 10 સુધીમાં બને ત્યાં સુધી 3 ઉકેલ લેશું તો હશે તો આપણે 4 લેશું. બરોબર. અહીંયા આપણે આપણે બોક્સ દોરી નાખીએ છીએ. x અને y પહેલા x ની કિંમત 1 લીધી ત્યારે y ની કિંમત 2 મળી. x ની કિંમત 2 લીધી ત્યારે y ની કિંમત 7 મળી. 3 લીધી ત્યારે 8 મળી. 12 મતલબ આપેલા ઉકેલ જે છે એ દરેક મને પ્રથમ ચરણની અંદર મળ્યા છે. મતલબ મારે ખાલી પ્રથમ ચરણ દોરવું પડશે. પણ એની અંદર તમે જુઓ તો x તો ખાલી 3 ઉકેલી છે ત્યારે y કેટલા છે? 12 ઉકેલી છે. તો ચાલો હવે આપણે ગ્રાફ દોરીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો x અને y જે છે આપણે 3 ઉકેલો આ સમીકરણ મળ્યા છે એ 3 ઉકેલ ને આપણે યામ સંબંધની અંદર જે છે એ આલેખ દ્વારા નિરૂપણ કરી નાખીએ. સૌપ્રથમ આપણો પહેલો જ બિંદુ જે છે એ છે x 1 ત્યારે y જે છે એ 2. x 1 છે ત્યારે ખાસ યાદ રાખજો y જે છે કેટલો છે ત્યાં આગળ તો કે 2 છે. એ બિંદુ પર અહીંયા આવશે. પછી x 2 છે ત્યારે y 7 છે. x 2 ત્યારે y જે છે કેટલો છે તો કે 7 છે. એક એક અહીંયા આવશે. પછી x 3 છે ત્યારે y જે છે ખાસ જો અહીંયા આગળ ક્યાં આવે છે અહીંયા આગળ. બરાબર. અહીંયા આગળ આપણે 3 બિંદુ કર્યું. તમે જો તો x ની જેમ કિંમત વધારે લેતો જાવ એમ ની y ની કિંમત એની કરતા ડબલ 3 ગણી થતી જાય છે. જો x ની 1 લીધી ત્યારે y ની 2 હતી. y ની 2 લીધી ત્યારે આની x ની કેટલી થઈ? 7 થી. x ની 3 લીધી ત્યારે y ની 12.
હવે આમાં ચોખ્ખો ઉકેલ લીધો ત્યારે લગભગ બોર્ડ નિભાવી છે તમારે જે છે એ ગ્રાફ પોતે નિભાવી છે એટલે આવા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે એ બને ત્યાં સુધી ત્રણ ઉકેલ તમે લેશો તો ગ્રાફ વ્યવસ્થિત થશે હવે આ ત્રણે ત્રણ બિંદુ જે છે એને આપણે જોડી દઈએ અને આ ત્રણે ત્રણ બિંદુને તમે જોડી દો એટલે તમને ખ્યાલ આવશે કે કેવો ગ્રાફનો શેપ આવશે જો અહીંયા આપણે ત્રણે ત્રણ બિંદુઓ જે છે આ રીતનો અમુક એક શેપ આવે છે અને આખો આડો જો છે પણ અહીંયા આગળ બોર્ડમાં જે છે એ વ્યવસ્થિત થાય નહીં આપણથી પણ તમારી પાસે ઘરે ગ્રાફ હશે પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો એટલા માટે મેં અહીં જરાક આડો દર્યો કારણ કે આ બિંદુ જે મેં લીધું છે ને એ અહીંયાથી જો હું દોરું સીધું તો એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થઈ જશે એટલે તમને તરત એમ થાય કે અહીંયા આગળ તો સાહેબે એમ કીધું હતું કે y બરાબર mx નો ગ્રાફ હોય તો એ જ હંમેશા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે જો અહીંયા આગળ આ બિંદુને દર્શાવ્યું તો એને પેરેલલ જો હું લાઈન દોરું હોય તો એ તો જે ઉદ્ગમ બિંદુ પડશે પણ મારે તમને એ સમજાવવું છે કે એ ગ્રાફ જે છે આખો પહેલા ચરણમાંથી થઈ બીજા ચરણમાં પસાર થઈને ત્રીજા ચરણમાં જાય છે ભલે તો સેજ આડો દોરો છે પણ એ મારે ખાલી તમને સમજાવવું છે કે આ જે રેખા જે છે એનો ગ્રાફ જે છે એનો શેપ કેવો આવે છે બરોબર અહીંયા આગળ જે છે આપણે લખી નાખીએ સમીકરણ ક્યાં આવ્યું 5x - 3y બરાબર તો આજના વિડિયો લેક્ચરની અંદર એટલે સુધી રાખીએ હવે પછી જ્યારે પાછા ભેગા થશું ત્યારે આનાથી આગળ ચર્ચા કરશું થેન્ક્સ ફોર વોચિંગ